નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ વિષય અંગ્રેજી અંગ્રેજી વિષયમાં આપણે પેપર સ્ટાઇલ મુજબ રિવિઝન કરીએ છીએ હમણાં તમારી મંથલી ટેસ્ટ આવે છે ને તો એમાં જે પૂછાવાનું છે તેનું આપણે પેપર સ્ટાઇલ મુજબ રિવિઝન કરીએ છીએ તો ગઈકાલે આપણે શું જોયું તો કે ગઈકાલે આપણે તમારી ઇંગ્લિશની આઈડિયલની નોટબુકમાં આ જોયું શબ્દ બનાવો પછી બીજું શું જોયું હતું આ પણ જોયું તું પ્રાસવાળા શબ્દો ફરતે ગોળ કરો પછી શું જોયું હતું તો આ પણ જોયું હતું જે ખાલી જગ્યા પૂરવાની હતી તે ત્યારબાદ આ જોયું હતું કોણ બોલે છે તેનું નામ લખો અને આ જોયું હતું કે ઇન્ટ્રોડક્શનને ધ્યાનમાં રાખી ખાલી જગ્યા પૂરો જુઓ એ બધું સરખી રીતે પાકું કરવાનું છે હોય એ બધું પૂછાશે અને આઈડિયલમાંથી પૂછાશે એટલે આઈડિયલમાંથી સરખી રીતે પાકું કરી લેવાનું છે હવે જુઓ ત્યારબાદ બીજું છે ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ તમારી ઓળખાણ આપો આ પણ તમારે પૂછાવાનું છે તમારે તમારી ઓળખાણ આપવાની છે તમારા વિશે લખવાનું છે જો આવી રીતે પૂછાશે કે હેલો માય નેમ ઇઝ ખાલી જગ્યા તો તમારું જે નામ હોય તે આ ખાલી જગ્યામાં ઇંગ્લિશમાં લખવાનું છે બરાબર પછી આઈ લિવ ઇન ખાલી જગ્યા સિટી વિલેજ વિથ માય ફેમિલી તો આ બીજી ખાલી જગ્યામાં તમે જ્યાં રહેતા હોય તે સિટીનું નામ લખવાનું છે લીવ એટલે રહેવું સિટી એટલે શહેર અને માય ફેમિલી એટલે મારા પરિવાર સાથે તો તમે તમારા પરિવાર સાથે કયા સિટીમાં રહ્યો છો એ સિટીનું નામ અહીં લખવાનું આઈ સ્ટડી ઇન ખાલી જગ્યા સ્ટાન્ડર્ડ એટલે તમે જે ધોરણમાં ભણતા હોય અત્યારે પાંચમામાં હોય તો પાંચમાનું આવશે ને એટલે ફિફ્થ પછી માય સ્કૂલ નેમ ઇઝ તમે કઈ સ્કૂલમાં છો તો જ્ઞાન વિહાર સ્કૂલમાં છો તો જ્ઞાન વિહાર સ્કૂલનું નામ અહીં લખવાનું ખાલી જગ્યા ટીચીસ હસ ઇંગ્લિશ ધીસ યર ટીચિસ એટલે શીખવવું અંગ્રેજી ઇંગ્લિશ એટલે અંગ્રેજી અને ધીસ યર એટલે આ વર્ષે આ વર્ષે તમને ઇંગ્લિશ કોણ શીખવે છે તો એ ટીચરનું નામ અહીં લખવાનું છે આ વર્ષે તમારું ઇંગ્લિશ નિધિ ટીચર લે છે તો તમે નિધિ ટીચરનું નામ લખી શકો છો ખાલી જગ્યા એ સવાર ક્લાસ ટીચર ધીસ ધીસ યર આ વર્ષે તમારા ક્લાસ ટીચર પણ નિધિ ટીચર છે તો તમે ક્લાસ ટીચરમાં પણ તેનું નામ લખી શકો છો બરાબર આ ખાલી જગ્યામાં ખાલી જગ્યા બોઝ અવર ક્લાસ ટીચર લાસ્ટ યર લાસ્ટ યર એટલે ગયા વર્ષે ગયા વર્ષે તમારા વર્ગ શિક્ષક કોણ હતા એ ટીચરનું નામ આ ખાલી જગ્યામાં આવશે એટલે તમારે તમારી ઓળખાણ આપવાની છે એટલે તમારા વિશે તમને બધું લપતા આવડવું જોઈએ આવી ખાલી જગ્યા પૂછાશે કે તમારું નામ લખવાનું પછી તમે કયા સિટીમાં રહો છો એનું નામ લખવાનું પછી આ ખાલી જગ્યામાં સ્કૂલનું નામ આવશે ટીચરનું નામ લખવાનું છે બધુંય તમને લખતા આવડવું જોઈએ ત્યારબાદ બીજું શું પૂછાવાનું છે તો આ પૂછાવાનું છે પેપર પેપરસ્ટાઈલમાં છે ને લુકેટ ધ પિક્ચર એન્ડ રાઇટ ધ કરેક્ટ આન્સર ચૂઝિંગ અવર્ડ ફ્રોમ ધ બ્રેકેટ એઝ સોન ઇન ધ એક્ઝામ્પલ ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ઉદાહરણ પ્રમાણે ઉત્તર લખો ચિત્ર જોવાનું પછી પ્રશ્ન વાંચવાનો કે શું પ્રશ્ન પૂછેલો છે અને કોશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરવાનો કોશમાં બે શબ્દ હશે એમાંથી જેનું ચિત્ર હોય એ શબ્દ પસંદ કરવાનો અને પછી જવાબ લખવાનો છે બરાબર એક એક્ઝામ્પલ છે જુઓ કેરીનું ચિત્ર છે તો કૌશમાં છે પ્રશ્ન શું પૂછો વોટ ઇઝ ઇટ વોટ ઇઝ ઇટનો ગુજરાતી અર્થ થાય કે તે શું છે વોટ એટલે શું ઈઝ એટલે છે અને ઇટ એટલે તે તે શું છે આપને પૂછે છે બધાય ચિત્રમાં તમને એક સરખો જ સવાલ અથવા તો પ્રશ્ન પૂછેલો હશે કે વોટ ઇઝ ઇટ સમજાણું બધાય ચિત્રમાં એક સરખો જ પ્રશ્ન હશે કે વોટ ઇઝ ઇટ તે શું છે તો બે શબ્દ આપેલા છે અબનાના અ મેંગો બનાના એટલે કેળું અને મેંગો એટલે કેરી તો તે કેળું છે કે કેરી છે તો આપણે જોવાનું ચિત્ર કે તે કેરી છે તો પેલી લીટીમાં શું લખવાનું તો કે અમેંગો જુઓ બે લાઈનમાં જવાબ લખવાનો છે પેલી લાઈનમાં લખવાનું અમેંગો બે માંથી એક શબ્દ પસંદ કરીને લખવાનો તો આ કેરી છે તો આપણે લખું અમેંગો પછી નીચે બીજી લીટીમાં પૂર્ણ વાક્ય બનાવવાનું છે કે ઇટ ઇઝ અ મેંગો અથવા ઇટ્સ અ મેંગો ઇટ ઇઝનું ટૂંકું રૂપ શું થાય તો કે ઇટ્સ શું થાય જો આ ઇટ ઇઝ આમ છે બરાબર એને તમારે આવી રીતે લખવું હોય ઇટ કરી એ પોસ્ટ એસ અને એસ તો ઇટ ઇઝ અને ઇટ્સ આમ પણ લખી શકો આ બે સરખું જ થાય તો અહીં જુઓ એને ઇટ્સ લખવું છે ઇટ્સ અ મેંગો આવી રીતે બધા જ ચિત્રમાં બે લાઇનમાં જવાબ લખવાનો છે તમને પરીક્ષામાં આવું ચિત્ર આપેલું હશે પ્રશ્ન પૂછેલો હશે કાઉન્સમાં બે શબ્દ પણ આપેલા હશે તમારે એક શબ્દ પેલા એક શબ્દ પસંદ કરવાનો કે એ ચિત્ર શેનું છે એ પેલી લાઇનમાં લખવાનું જુઓ બોટ ઇઝ ઇટ ગ્લુ સ્ટિક કે પેન તો આ શું છે તો કે ગ્લુ સ્ટિક છે તો પહેલામાં લખવાનું ગ્લુ સ્ટિક ગ્લુ સ્ટિક એટલે ફેવિસ્ટિક અને નીચે લખવાનું ઇટ ઇઝ અ ગ્લુ સ્ટીક બધાયમાં ઇટ ઇઝ લગાવવાનું છે તો જ પૂર્ણ વાક્ય થશે કે તે ગ્લુ સ્ટીક છે પછી જુઓ આ બીજું ચિત્ર શેનું છે ઇરેઝરનું છે તો વોટ ઇઝ ઇટ એન ઇરેઝર કે અ શાર્પનર શાર્પનર એટલે સંચો સંચો નથી ઇરેઝર છે તો એન ઇરેઝર અને નીચે પૂર્ણ વાક્ય બનાવવાનું ઇટ ઇઝ એન ઇરેઝર બરાબર પાછળ પેજ ફેરવો જોઈએ પેજ નંબર આઠ જુઓ વોટ ઇઝ ઇટ અ બુક અ પેપર બુક એટલે પુસ્તક ને પેપર એટલે છાપું અથવા તો પેપર તો એ શું છે બુક છે તો લખવાનું અ બુક અને બીજામાં પૂર્ણ વાક્ય ઇટ ઇઝ અ બુક પછી વોટ ઇઝ ઇટ તે શું છે અ સનફ્લાવર અ મેરી ગોલ્ડ સનફ્લાવર એટલે સૂર્યમુખી મેરી ગોલ્ડ એટલે ગલગોટો તો તે સૂર્યમુખી છે તો પહેલામાં લખવાનું અ સનફ્લાવર અને નીચે ઇટ ઇઝ અ સનફ્લાવર પછી બોટીઝીટ તે શું છે અ ટાઈગર અ લાયન ટાઈગર એટલે વાઘ ને લાયન એટલે સિંહ તો તે શું છે આપણે દેખાય છે તે સિંહ છે તો આપણે લખ્યું અ લાયન અને બીજી લીટીમાં ઇટ ઇઝ અ લાયન પછી જુઓ બોટીઝીટ તે શું છે અ ડોગ અ કેટ તો તે બિલાડી દેખાઈ રહી છે કેટ એટલે શું બિલાડી અને ડોગ એટલે કૂતરો જો તમને આના ગુજરાતી અર્થ આવડતા હશે તો જ તમે ઝડપથી જવાબ લખી શકશો એટલે સ્પેલિંગ સરખી રીતે પાકા કરવાના ગુજરાતી અર્થ તો તો સેલા સેલા જ છે તમને આવડવા જ જોઈએ પ્રાણીઓના અને ડોગ એટલે કૂતરો કેટ એટલે બિલાડી તો આ બિલાડી છે તો અ કેટ અને ઇટ ઇઝ અ કેટ પછી જુઓ નીચે વોટ ઇઝ ઇટ તે શું છે અ હોર્સ અ ડોંકી હોર્સ એટલે ઘોડો અને ડોંકી એટલે ગધેડો તો એ ઘોડો છે તો આપણે લખ્યું અ હોર્સ અને ઇટ ઇઝ અ હોર્સ વોટ ઇઝ ઇટ પિઝન અ અ અ એટલે એટલે કબૂતર ને પોપટ પોપટ તો તો એ છે અને ઇટ ઇઝ એટલેટ પછી જુઓ નીચે વોટ ઇઝ ઇટ અ સ્પેરો અ ક્રો સ્પેરો એટલે ચકલી અને ક્રો એટલે કાગડો તો એ ચકલી દેખાઈ રહી છે તો પેલામાં શું આવશે અ સ્પેરો જો આર્ટિકલ લગાવવાનો હો આ કાઉસમાંથી શબ્દ પસંદ કરો એટલે એ આર્ટિકલ હોય તો એ લગાવવાનો એન આર્ટિકલ હોય તો એન લગાવવાનો એટલે અ સ્પેરો અને ઇટ ઇઝ અ સ્પેરો પછી વોટ ઇઝ ઇટ અ જાસ્મિન ફ્લાવર અ લોટસ ફ્લાવર કે એ જાસ્મિન ફ્લાવર છે જાસૂદનું ફૂલ છે કે લોટસ ફ્લાવર એટલે કમળનું ફૂલ છે તો એ કમળનું ફૂલ દેખાઈ રહ્યું છે તો લોટસ ફ્લાવર અને ઇટ ઇઝ અ લોટસ ફ્લાવર પછી છેલ્લું છે વોટ ઇઝ ઇટ એન એપલ અ અેરી ક્યાં કયો ફ્રૂટ છે જુઓ સફરજન છે કે ચેરી છે તો આપણે ખબર છે સફરજન છે તો શું આવશે એન એપલ અને ઇટ ઇઝ એન એપલ પછી જુઓ હજી અહીં બારમું પણ આપેલું છે એનું પણ રિવિઝન કરી લઈએ કરી લઈએ આમાં શું છે તો કે એક જ વર્ડ આપેલો છે કાઉસમાં ચિત્ર જોઈ અને તમારે એક જ લાઈનમાં જવાબ લખવાનો છે પેલું ચિત્ર શું છે તો કે સોફાનું છે જુઓ તો વોટ ઇઝ ઇટ કાઉસમાં આપ્યું છે સોફા તો નીચે જવાબ લખવાનો કે ઈટ ઇઝ અ સોફા બીજું શેનું છે ડોરમેટ પગલું છણિયાનું છે વોટ ઇઝ ઇટ તો ઇટ ઇઝ અ ડોરમેટ પછી ત્રીજું ચિત્ર ટીવી નું છે તો કાઉસમાં ટીવી લખેલું જ છે વોટ ઇઝ ઇટ તો આપણે જવાબ લખવાનો ઇટ ઇઝ ટીવી પાંચમો તો ઇટ ઇઝ અ કોઈન જો હવે હેવ વાક્ય આવશે હેવ એટલે ની પાસે હોવું વોટ ડુ યુ હેવ તારી પાસે શું છે વોટ એટલે શું યુ એટલે તારી અને હેવ એટલે ની પાસે હોવું તો તારી પાસે શું છે કોઈ વ્યક્તિ પાસે કઈ વસ્તુ છે તે પૂછવા માટે વડ ડું હેવનો ઉપયોગ કરવામાં આવે છે આ આપણે અગાઉ વિડીયોમાં સરખી રીતે શીખી જ ગયા છીએ કે હેવ એટલે શું થાય તો કે ની પાસે હોવું થાય અને હેવનો ઉપયોગ ક્યાં થાય તો કે કોકને કાંઈક તેની પાસે કોઈક પાસે કઈ વસ્તુ છે તે પૂછવા માટે હેવનો ઉપયોગ થાય જુઓ વોટ ડુ યુ હેવ તમારી પાસે શું છે તો અહીં પેનનું ચિત્ર આપેલું છે તો જવાબ શું લખવાનો તો કે આઈ હેવ અ પેન આઈ એટલે મારી હેવ એટલે પાસે છે અને પેન એટલે પેન મારી પાસે પેન છે તો પરીક્ષામાં તમને આવું પૂછાશે જુઓ શું પૂછાશે કે ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ઉદાહરણ મુજબ ઉત્તર લખો ચિત્ર જોવાનું પછી પ્રશ્ન વાંચવાનો પછી આ બેમાંથી એક શબ્દ પસંદ કરી અને એનો જવાબ આપવાનો છે વોટ યુ હેવ તમારી પાસે શું છે તો ચિત્ર જોવાનું શેનું ચિત્ર છે સ્કેલનું ચિત્ર છે તો જવાબ કેવી રીતે આપવાનો કે આઈ હેવ યુનું શું આઈ થઈ જાય આ પ્રશ્ન પૂછવા માટે છે કે તમારી પાસે શું છે તો તમે એમ કહેશો છે વોટ ડુ યુ હેવ અ શાર્પનર એન્ડ ઇરેઝર તો આ શાર્પનરનું ચિત્ર છે એટલે કે સંચાનું ચિત્ર છે તો આઈ હેવ અ શાર્પનર પછી જુઓ જોઈ ત્રીજું ચિત્ર શેનું છે તો કે ઇરેઝરનું છે વોટ ડૂ યુ હેવ એન ઇરેઝર કે અશાર્પનર જો આ ઇરેઝરમાં ઈ રહ્યો ઈશ્વર છે એટલે એની આગળ એન આર્ટિકલ લાગે તો જવાબમાં પણ આપણે એન આર્ટિકલ લગાવવાનો છે કે આઈ હેવ એન ઇરેઝર મારી પાસે ઇરેઝર છે પછી ત્રીજું છે વોટ યુ હેવ બુક્સ કે પેપર્સ બુક્સ એટલે પુસ્તકો તો આ પુસ્તકો દેખાઈ રહી છે તો આઈ હેવ બુક્સ બુક્સની આગળ કંઈ આર્ટિકલ નથી તો નહીં લગાવવાનો આઈ હેવ બુક્સ ચોથા નંબરનું ચિત્ર છે એ પેનનું છે વોટ ડૂયુ હેવ અ સ્કેલ અ પેન કે ફૂટપટ્ટી છે કે પેન છે તો એ પેન છે તો આઈ હેવ અ પેન પછી પાંચમું છે એ ક્રેયોન્સ કલર્સનું ચિત્ર છે તો વોટ ડૂયુ હેવ ક્રેયોન્સ કે પેન્સિલ્સ તો ક્રેયોન્સ છે તો આઈ હેવ ક્રેયોન્સ પછી જુઓ જોઈએ છઠ્ઠા નંબરનું ચિત્ર બેગનું ચિત્ર છે દફતરનું વોટ ડુ યુ હેવ અ બેગ અ બોટલ તો દફ્તરનું છે બોટલનું નથી તો આઈ હેવ અ બેગ પછી જુઓ જોઈ સાતમું વોટ યુ હેવ અ ગ્લુ સ્ટિક અ સ્ટેપલર તો આ ફેવિસ્ટિક એટલે કે ગ્લુ સ્ટિક છે સ્ટેપલર નથી તો આઈ હેવ અ ગ્લુ સ્ટિક પછી આઠમું કેરીનું ચિત્ર છે વોટ યુ હેવ બનાના કે મેંગો તો બનાના એટલે કેળું ને મેંગો મેંગો એટલે કેરી તો આઈ હેવ અ નવમું ચિત્ર ચિત્ર છે છે એ ડોગનું ડોગ એટલે કૂતરો વોટ યુ હેવ અ ડોગ અ કેટ તો ડોગનું ચિત્ર છે તો આપણે લખશું આઈ હેવ અ ડોગ બરોબર પછી નીચે જુઓ નીચે પણ એ જ પ્રમાણે છે કે ચિત્ર જુઓ પ્રશ્ન વાંચો ને ઉદાહરણ પ્રમાણે ઉત્તર લખો આમાં શું હતું તો કે આમાં તમને કાઉન્સમાં બે શબ્દ આપેલા હતા અને આમાં હવે જે ચિત્ર છે એ એક જ શબ્દ આપેલો છે આમાં તમારે પસંદ કરવાનું હતું કે આ ધારો કે આ કેળું છે કે કેરી છે આ કૂતરો છે કે બિલાડી છે આમાં તો તમને કયા જ દીધું છે કે આ પેન છે અને એનો તમારે જવાબ આપવાનો છે વોટ યુ હેવ તમારી પાસે શું છે તો તમારી પાસે પેન છે તો એનો તમે શું જવાબ દેશો તો કે આઈ હેવ અ પેન જો અહીં થોડાક બીજા પણ આપેલા છે પેલું છે વોટ ડૂય હેવ તો ચમચીનું ચિત્ર છે અને તમને કઈ જ દીધું છે કે સ્પૂન છે સ્પૂન એટલે ચમચી તો તમે શું જવાબ દેશો તો કે આઈ હેવ અ સ્પૂન બીજા નંબરનું મોબાઈલનું ચિત્ર છે વોટ ડૂયુ હેવ કાઉસમાં કીધું છે મોબાઈલ તો આઈ હેવ અ મોબાઈલ પછી ત્રીજું ગ્લાસનું ચિત્ર છે એટલે ગ્લાસ એટલે પ્યાલો તો વોટ ડુ યુ હેવ તો ગ્લાસનો સ્પેલિંગ તમને જુઓ બધાના સ્પેલિંગ આપેલા જ હશે ઓકાઉસમાં ત્યાંથી વાંચીને જોઈ જોઈને જ લખવાનો છે તો ગ્લાસ આઈ હેવ અ ગ્લાસ ચોથા નંબરનું ચિત્ર બ્રશનું ચિત્ર છે વોટ ડૂય હેવ ટૂથબ્રશ તો આઈ હેવ અ ટૂથબ્રશ પાંચમા નંબરનું ચિત્ર છે એ ચાવીનું ચિત્ર છે પાસે ચાવી છે છઠ્ઠા નંબરનું ચિત્ર કાંસ્કા ચિત્ર છે વોટ ડુ યુ હેવ ધ અ કોમ્બ કોમ્બ એટલે કાસકો તો આઈ હેવ અ કોમ્બ તો જુઓ આવી રીતે તમને હેવવાળા વાક્યના જવાબ લખતા આવડશે ને સરખી રીતે ચિત્ર જોવાનું પછી કાઉન્સમાં કયો શબ્દ આપ્યો છે એ જોવાનો અને પછી તમારે જવાબ લખવાનો છે બધામાં આઈ હેવ બધામાં આગળ આવશે પછી જે શબ્દ આપેલો છે એ શબ્દ લખવાનો શબ્દની આગળ જે આર્ટિકલ લગાવેલો હોય એ આર્ટિકલ પણ લખવાનો છે એ આર્ટિકલ હોય તો એ એન હોય તો એન અને એક આર્ટિકલ ન હોય તો નહીં લગાવવાનો જુઓ આમાં બુક્સમાં એકય આર્ટિકલ ન લાગે તો આપણે એકય આર્ટિકલ લગાવ્યો નહીં એ નહીં એ નહીં ઇરેઝરમાં એન લાગ્યો તો એન લગાવ્યો એટલે સરખી રીતે કાઉસનો શબ્દ વાંચવાનો સાચો શબ્દ પસંદ કરવાનો અને પછી જવાબ લખવાનો છે તો પેપર પેપરસ્ટાઈલ મુજબ સરખી રીતે બધાએ તૈયારી કરવાની છે આઈડિયલમાંથી જ તૈયારી કરવાની છે આઈડિયલમાંથી જ બધું પૂછાશે તો સરખી રીતે તૈયારી કરજો અને સારા અક્ષરે બધાએ પ્રશ્નોના જવાબ લખવાના છે ચાલો નમસ્તે